नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती प्रकाश विद्यापीठ द्वारा आयोजित करेल आ ऑनलाइन विडियो लेक्चर में हूँ आप सबन हार्दिक स्वागत करूँ छूँ। गुड मॉर्निंग एवरीवन। नवा वर्ष दरेक विद्यार्थियों ने खूब खूब शुभकामनाओं। तमारू आ वर्ष तमें बधा खूबज सारा अने साजा रहो एवी सरस्वती प्रकाश विद्यापीठ तरफ थी आप सबने शुभकामनाओं। विद्यार्थी मित्रों, आजना लेक्चर में आप एक नवो टॉपिक शीखवा जा रहा छे अने ए टॉपिक जे छे ए तमारे लेखन विभाग में पूछाय छे। अत्यार सुधी आपणे धोरण 9 नी अंदर जे काई पण इंग्लिशना जे टॉपिक भणीए छीए ए बधा ज टॉपिक जे छे ए आपणे धोरण 10 ने लगता भणीए छीए, जेथी करी अने धोरण 10 में तमे ज्यारे आवो त्यारे तमारे इंग्लिशना मोटा भागना टॉपिक जे छे ए तमारे लोकोने कवर थई गया होय। એટલે એ બેઝ ઉપર આપણે ધોરણ 9 ની અંદર ટોપિક્સ જે છે એ આપણે કવર કરીએ છીએ, રાઈટ? એટલે ધોરણ 10 ની અંદર તમારે આ ટોપિક જે છે એ પૂછાય છે, એટલે એટલા માટે થઈ અને ધોરણ 9 માં આપણે આ ટોપિક જે છે એ લઈ લીધેલો છે। ટોપિકનું નેમ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન। પિક્ચર ડિસ્ક્રિપ્શન ઇટ મીન્સ કે એ પિક્ચર જે છે તમને કોઈ ચિત્ર આપેલું છે અને એ ચિત્રનું તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું થાય, કે ચિત્ર જે છે એના ઉપરથી તમારે એના વિશે 5-7 વાક્ય લખવાના હોય। જો તમને અહીંયા એક ચિત્ર આપેલું છે અને એ ચિત્ર જે છે એ ગ્રામરનું ચિત્ર છે, બરાબર? તો આ સોરી ગાર્ડનનું ચિત્ર છે, તમને જે ચિત્ર આપેલું છે એ ચિત્ર ગાર્ડનનું છે, બરાબર? તો આ ગાર્ડનનું જે ચિત્ર આપ્યું છે એ ગાર્ડનના ચિત્ર ઉપરથી તમારે તમારા શબ્દોમાં 5-7 વાક્ય લખવાના હોય છે। પણ પ્રશ્ન એ થાય કે કઈ રીતના લખવા, તો એના માટેનું આપણે સોલ્યુશન કરેલું છે કે ચિત્રમાં કોઈ પણ વસ્તુ જે છે એ તમને અહીંયા ચિત્રમાં પડેલી છે, કોઈ વસ્તુ નિર્જીવ વસ્તુ એ ચિત્રમાં પડેલી છે, તો એ વસ્તુ દર્શાવવા માટે ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરવાનો થશે। ચિત્રમાં જો કોઈ વસ્તુ પડેલી છે તો એ વસ્તુ જે છે એ દર્શાવવા માટે ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરવાનો થશે। પણ ચિત્રમાં જો કોઈ ક્રિયા થઈ રહી છે, કોઈ ક્રિયા ચિત્રમાં, કોઈ ચાલે છે, કોઈ રમે છે, કોઈ ભણે છે, વાંચે છે, કપડાં ધોવે છે, કોઈ પણ ચિત્રમાં જો કોઈ પણ ક્રિયા થઈ રહી છે તો એ ક્રિયા જે છે એ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજીનો ઉપયોગ કરો। ચાલુ વર્તમાન કાળ છે, એમ ઇઝ આર પ્લસ આઈએનજી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। તમારે ચાલુ વર્તમાન કાળ હજી સુધી ચાલેલો નથી, તમારે ચાલી જશે એ કાળ, પરંતુ એ પહેલાં ખાલી બસ આટલું શીખવું જરૂરી છે કે એમ ઇઝ આર પ્લસ આઈએનજીનો ઉપયોગ કરો, કોઈ ક્રિયા થતી દર્શાવવી છે તો એના માટે થઈ, રાઈટ? ચલો બીજી એક વસ્તુ કે જ્યારે પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે ત્યારે એ પિક્ચર વિશે જ વાક્ય લખવાના છે, પિક્ચરમાં જે જુઓ છો એ જ, નહીં કે એ પિક્ચરનો એસે લખવો। સપોઝ કે ફર્સ્ટ પિક્ચર આપણી પાસે છે એ છે ગાર્ડનનું છે, તો ગાર્ડન વિશે એસે નથી લખવાનું કે ગાર્ડનમાં ફુવારો હોય ને, ગાર્ડનમાં લોન હોય, ગાર્ડનમાં બેન્ચીસ હોય ને, ત્યાં બધા રમતા હોય ને, એવું નથી કરવાનું। જે તમે ચિત્રમાં જુઓ છો એ વસ્તુ લખવાની છે। આપણને જે ગાર્ડનનું ચિત્ર આપ્યું છે એ ગાર્ડનના ચિત્રમાં શું થઈ રહ્યું છે અથવા તો શું બની રહ્યું છે એના વિશેનો એસે આપણે, એના વિશેના આપણા વાક્યો જે છે એ લખવાના થાય, નહીં કે એના વિશેનો એસે આપણે લખીએ, રાઈટ? એટલે આ ત્રણ બાબત જે છે એ ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી છે। પહેલી બાબત એ છે કે એ ચિત્રમાં કોઈ વસ્તુ પડેલી છે તો એને ધેર ઇઝ કે ધેર આર વડે દર્શાવો। સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે કોઈ પણ ક્રિયા અંદર જો થઈ રહી છે તો એને એમ ઇઝ આર પ્લસ આઈએનજીનો ઉપયોગ કરો। અને ત્રીજી એક વસ્તુ કે ચિત્ર જે છે એ જે આપેલું છે ચિત્ર, એમાં જે વસ્તુ બની રહી છે, એમાં જે વસ્તુ પડેલી છે એને જ દર્શાવવાની છે, નહીં કે એ ચિત્રનો આપણે એસે લખીએ। આ બે વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવી ખૂબ જ અગત્યની છે, એટલે આટલી વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, આટલી વસ્તુને ધ્યાનમાં રાખવી, રેડી? ચાલો ધેન નેક્સ્ટ, હવે આપણે ફર્સ્ટ પિક્ચર જોઈએ કે ચિત્ર જે છે એ શું કહેવા માંગે છે। ફર્સ્ટ લાઇન છે એની, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન। પહેલું વાક્ય જે છે એ દરેકે દરેક પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં કોમન રાખવાનું,
કોમન જે આપેલું છે પહેલું વાક્ય એ કોમન ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ પછી જે ચિત્ર છે ચિત્રનું નામ આટલી વસ્તુ દરેકે દરેક પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પહેલું સેન્ટેન્સ જે છે એ કોમન રહેશે ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ કરી અને જે તમને પિક્ચર આપેલું છે એ પિક્ચર જે છે એ તમારે એનું નામ લખી નાખવાનું રહેશે આ વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યની છે એટલે એ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં દરેકે દરેક પિક્ચરની અંદર ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ કરી અને પિક્ચરનું નામ આપણી પાસે અહીંયા ગાર્ડનનું પિક્ચર છે તો મેં અહીંયા ગાર્ડનનું નામ લખી નાખ્યું છે ધેટ સિમ્પલ ઓકે ધેન નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન આપણને દેખાય છે કે ગાર્ડન જે છે એ નાનું છે એટલે આપણે એવું વાક્ય લખ્યું ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન પછી મેં પહેલાં જ કીધેલું હતું જે આપણે વાતની ચર્ચા અત્યારે કરેલી છે કે ચિત્રમાં કોઈ વસ્તુ પડેલી છે તો ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરો અને કોઈ ક્રિયા થઈ ગઈ છે થઈ રહી છે તો એમ ઇઝ આર પ્લસ આઈએનજીનો ઉપયોગ કરવાનો થશે તો જો બીજું એક વાક્ય એવું જ કહે છે કે ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ છે ધેર આર એટલે બહુવચન માટે વપરાય જાજા બધા ઝાડ છે એટલે બહુવચન થયું બહુવચન હોય તો ધેર આર એક વચન હોય તો ધેર ઇઝ રાઈટ તો શું કહે છે જો ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ ઇન ધ ગાર્ડન શું કહે છે તો કે ગાર્ડનમાં ઘણા બધા મેની બિગ મોટા અને શેડી ઘટાદાર છાંયડાવાળા વૃક્ષો છે પછી છે ધેર આર ફ્લાવર્સ ટુ તો દેખાય છે બધાને ફ્લાવર્સ આપેલા છે ત્યાં એક છોકરી બેઠેલી છે ફૂલો પાસે રેડી બરાબર અને ગાર્ડનમાં ઘણા બધા ફૂલો પણ છે પછી છે ઇટ ઇઝ અ શનિ ડે એટલે કેવો તો કે દિવસનું વાતાવરણ છે બરાબર ત્યાં પછી છે બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય દેખાય છે બધાને કે બર્ડ્સ જે છે એ આકાશમાં ઉડી રહ્યા છે આપણે પહેલાં જ વાત કરી કે ચિત્રમાં કોઈ વસ્તુ જે છે એ શું છે તો કે કોઈ ક્રિયા થઈ રહી છે તો આકાશમાં પક્ષીઓને ઉડવાની ક્રિયા થઈ રહી છે યસ થઈ રહી છે તો શું આવશે અહીંયા એમઇઝર પ્લસ આઈએનજી આવશે તો જો અહીંયા આપણે આર અને ફ્લાયનું ફ્લાઇંગ કરેલું છે રેડી એટલે આ વસ્તુ ભૂલવાની નહીં કે બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે એની અંદર આપણે એમઇઝર પ્લસ આઈએનજીનો ઉપયોગ કર્યો કોઈ ક્રિયા થાય છે એટલા માટે જો કોઈ વસ્તુ પડેલી છે તો ધેર ઇઝ ને ધેર આર પણ એક ક્રિયા બની રહી છે તો ક્રિયા થતી હોય એના માટે શેનો યુઝ કરવામાં આવે છે ધે આઈએનજી એમઇઝર પ્લસ આઈએનજી પછી છે ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ જો એમાં પણ એમઇઝર પ્લસ આઈએનજીનો યુઝ કર્યો કે ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ દેખાય છે બે બાળકો જે છે બે છોકરાઓ એ શું કરી રહ્યા છે તો કે એ ફૂટબોલ રમી રહ્યા છે પછી છે વન ગર્લ ઇઝ પલ્કિંગ ફ્લાવર્સ વન ગર્લ એક છોકરી જે છે એ શું કરી રહી છે પલ્કિંગ દેખાય છે નીચે એક છોકરી જે છે એ પોતે બેઠેલી છે અને ફૂલ ચૂંટી રહી છે તોડી રહી છે બરાબર એ પણ ક્રિયા જ થઈ રહી છે વાક્યમાં જ્યારે કોઈ પણ ક્રિયા થાય તો એ ક્રિયા દર્શાવવા માટે થઈ અને શેનો યુઝ કરવામાં આવે છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી ધેટ ઇઝ માર્ક માય વર્ડ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ ફોર યોર પિક્ચર ડિસ્ક્રિપ્શન રાઈટ બરાબર પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે ખૂબ જ અગત્યની આ બાબત છે કે એમ ઇઝ આર પ્લસ આઈએનજીનો યુઝ કરવો જરૂરી છે પછી છે વન ગર્લ ઇઝ પલ્કિંગ ફ્લાવર્સ એ થઈ ગયું આપણે અનધર ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ હર ડોગ દેખાય છે છોકરીની પાછળ જ બીજી છોકરી છે એ શું કરી રહી છે તો કે એ પ્લેઇંગ વિથ હર ડોગ એ કૂતરા એના કૂતરા સાથે તે રમી રહી છે ક્રિયા થાય છે એમાં ક્રિયા થતી હોય તો બટ ઓબ્વિયસ છે એમ ઇઝ આર પ્લસ આઈએનજીનો ઉપયોગ કરો અને આપણે એ કર્યો બરાબર પછી છે અ લેડી ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ એન્ડ રીડિંગ અ બુક શું છે તો કે અ લેડી લેડી એટલે તો કે એક લેડી છે એ શું કરી રહી છે તો કે સિટિંગ ઓન અ બેન્ચ એ બેન્ચ ઉપર બેઠેલી છે યસ બેઠેલી છે એન્ડ રીડિંગ અ બુક અને તે શું કરી રહી છે તો કે બુક જે છે એ વાંચી રહી છે રેડી બરાબર તો આ જે હતું એ આપણું ફર્સ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન હતું
તમે લોકોએ જોયું હશે કે આપણે પિક્ચરની અંદર જે જે વસ્તુ થતી હતી એનું જ આપણે વર્ણન કરેલું છે, નહીં કે પિક્ચરની બહારનું કાંઈ વર્ણન કરેલું છે. આ ચિત્રમાં ફુવારો નથી, આપણે ફુવારો દર્શાવ્યો નથી. રેડી? બરાબર. જે વસ્તુ છે એને જ વર્ણવાની છે, નહીં કે એ ટોપિક ઉપર એસે લખવાનો, એવું કરવાનું નથી. જે ચિત્ર જુઓ એ ચિત્રનો એસે નથી લખવાનો, ખાલી એ ચિત્રમાં જે ક્રિયા થઈ રહી છે અને એ ચિત્રની અંદર જે વસ્તુ તમે જોઈ રહ્યા છો, બરાબર, એ વસ્તુઓનું જ ખાલી વર્ણન તમારે કરવાનું થશે. રેડી? અને જે ક્રિયા અને જે વસ્તુ છે એ બે જ વસ્તુ દર્શાવવાની, નહીં કે એનો એસે લખવાનો થશે. અને આ વસ્તુ તમારે બોર્ડની એક્ઝામમાં 5 માર્કમાં પૂછાય છે. બરાબર. એટલે આપણે અત્યારથી જ ધોરણ 9 જ એ વસ્તુ આપણે શીખીએ છીએ. ધોરણ 9 પણ તમારે આવે છે, તમારી પેપર સ્ટાઇલમાં 5 માર્કમાં આ વસ્તુ પૂછાય છે. અને ધોરણ 10 પણ તમારે આ વસ્તુ 5 માર્કની અંદર પૂછાય છે. એટલે આ વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યની છે, જે તમારે બધાએ વ્યવસ્થિત રીતે શીખવાની રહેશે. ચલો, તો આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા જ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.